મને ખાતરી છે કે બધા ધારા ત્રણસો ને અપરાધ મુક્ત કરી દેવા વિશે જાણે છે અને મારા ખ્યાલથી મોટા ભાગના યુવાનો જ્યારે ઘરે ગયા હશે અને આનાથી પ્રસન્ન છીએ અમે અમારા મા બાપ અને જૂની પેઢી સાથે આ વિશેની વાત કરી બરાબર જ્યારે અમે અમારી જૂની પેઢી સાથે આ રીતની કોઈ ચર્ચાઓ કરીએ છીએ તો તેઓ કહે છે અમે કોઈ આવી ચર્ચા તમારી સાથે કરવા નથી માંગતા કે અમારો નજરિયો તમારી ઉપર થોપવા નથી માંગતા પણ અમારા ધર્મમાં આનો સ્વીકાર નથી કરવામાં આવતો તેથી હું એલજીબીટી કમ્યુનિટી અથવા સમલૈંગિકતા ધર્મ સાથેના સંબંધ પર તમારો નજરિયો જાણવા માંગુ છું જુઓ કદાચ મોટાભાગે અત્યાર સુધી સમાજમાં મીડિયામાં સોશિયલ મીડિયામાં બધા કાં તો આના સમર્થનમાં બોલી રહ્યા છે કાં તો આના વિરુદ્ધમાં શું થોડીવાર માટે આપણે પક્ષ વિપક્ષમાં ન જઈને આ મુદ્દાને એવી રીતે જોઈ શકીએ છીએ જે હું તે વાસ્તવમાં છે જોઈ શકીએ છીએ મને જુઓ હું કોઈ પાંખડી નથી ઠીક છે આ વાત સાફ થવી જોઈએ જ્યારે આપણે કહીએ કે સેક્સ્યુઆલિટી તો આપણે સમજવું જોઈએ કે આ વસ્તુ પ્રકૃતિએ આપણને એટલા માટે આપી છે કે જેથી કોઈ જાતિ અથવા પ્રજાતિ કાયમ રહે નહીતર એવું ન થઈ શકતું માણસો પાસે વધારે મગજ છે કાં તો હોવું જોઈએ એટલા માટે આપણે એક પ્રકારે પ્રજનનના ભાગને ખતમ કરી નાખ્યો છે અને ફક્ત એના સુખવાળા ભાગને વાપરીએ છીએ ઠીક છે અત્યારે દુનિયામાં ઘણી હદ સુધી આ સેક્સ્યુઆલિટી છે પણ હકીકતમાં આ સુખ સેક્સ્યુલિટીની પ્રક્રિયામાં એટલા માટે આવ્યું છે કારણ કે જો આમાં સુખ ન હોત તો કદાચ તમે અને હું જન્મ્યા જ ન હોત જો આમાં કોઈ સુખ ન હોત તો કદાચ આપણા માતા પિતામાં ન પડતા કે ના તો આપણું અસ્તિત્વ જ આના કારણે છે એટલા માટે આને રદ કરવું કે એને સાંતળવાનો કોઈ અર્થ જ નથી પણ કોઈને કોઈ ખાસ પ્રકારની સેક્સ્યુઅલ પસંદ છે જેનો પ્રજનનની પ્રક્રિયા સાથે કોઈ સંબંધ નથી તેમનું અંગત ચુનાવ છે કારણ કે દરેક વ્યક્તિને પોતાના શરીરની સાથે જે ઈચ્છે તે કરવાનો અધિકાર છે કારણ કે એ તેમનું શરીર છે પણ જો તે કોઈ નુકસાનકારક વસ્તુ છે જેમ કે તમે તમારું નાક કાપી રહ્યા હો અથવા પછી બીજું કંઈ કાપી રહ્યા હો તો કદાચ અમે તમને રોકવાનો પ્રયત્ન કરીશું પણ જો તમે એ રીતે પોતાને નુકસાન નથી પહોંચાડતા તો એ તમારો મુદ્દો છે જ્યાં સુધી તમે નિજી રીતે કંઈક કરો છો હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ છે કે એક વ્યક્તિ અંગત રૂપથી શું કરે છે એનાથી કોઈને કંઈ પણ લેવા દેવા હોવી ન જોઈએ સરકારે લોકોના બેડરૂમમાં ઘૂસવો ન જોઈએ આ જ કાનૂન છે ઠીક છે હવે ધાર્મિક વિરોધ પર આવીએ આમાં કંઈ પણ ધાર્મિક નથી આપણે એમનો વિરુદ્ધ ભેદભાવ કરવાની જરૂરત નથી એમને હેરાન કરવાની જરૂરત નથી એમને જેલમાં નાખવાની જરૂર નથી પણ સાથે જ એનો પ્રચાર કરવાની પણ જરૂર નથી તો જ્યારે તમારા પિતા કંઈક કહે છે તેઓ પોતાનો ધર્મનો હવાલો આપી શકે છે કારણ કે એમને લાગે છે કે એક સત્તા છે તમે એમાંથી સત્તા કાઢી નાખો બસ શબ્દને સાંભળો જો વાત ગમતી હોય તો એમ કરો જો વાત ન ગમે તો નમ્રતાથી એમને કહો કે મારી સાથે એવું નથી ઠીક છે